नमस्कार दर्शक मित्रों, आपणे निहाळीशुं सिटी लाइन न्यूज चेनल मां आजना मुख्य समाचारो। जैनोना पर्युषण पर्वनो आजथी प्रारंभ। केन्द्र सरकारनी इंटर मिनिस्ट्रीयल टीम असरग्रस्त विस्तारोनी मुलाकाते। गुजरातमां एससी एसटी ओबीसीना 2,73,000 बाळ मजूरो। दांडी कूच आन बान अने शांति निकळशे, हार्दिक पटेल। महानगरपालिकाना स्टाफ अने वाहनों पर पत्थरमारो। भाजप द्वारा सेंस प्रक्रिया शुरू। मानसा खाते विज्ञान गणित प्रदर्शन। स्टार प्लस डांस रियलिटी शो। जैनोना पर्युषण पर्वनो आजथी प्रारंभ। जैनोना 8 दिवसना पर्युषण पर्व तारीख 10 सप्टेम्बर गुरुवारथी मूर्ति पूजक देरावसरी वासी शुरू थशे। 8 दिवसमां पर्युषणनी पूर्णाहुति तारीख 17 सप्टेम्बर ने गुरुवारना रोज गणेश चतुर्थीना दिवसे थशे। जैनोमां देरावासी अने स्थानिकवासी जैनोना पर्युषणमां एक दिवसनो फर्क छे। स्थानिकवासी जैनोना पर्युषण तारीख 11 सप्टेम्बर ने शुक्रवारना रोजथी शुरू थशे। તેમના પર્યુષણ 18 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ પૂરા થશે। અમદાવાદ શહેરમાં 400 ઉપરાંત દેરાસર આવેલા છે। આ ઉપરાંત 500 જેટલા ઉપાશ્રયો આવેલા છે। આ ઉપાશ્રયોમાં તારીખ 10 સપ્ટેમ્બરથી પર્યુષણના વ્યાખ્યાન શરૂ થશે। મૂર્તિ પૂજક જૈનોમાં પદ્મસાગર મહારાજ શ્રી સેટેલાઇટ ઉપાશ્રયમાં ચાતુર્માસ કરી રહ્યા છે। ગચ્છાધિપતિ જૈન ઘોષ મહારાજ શ્રી પરિમલ જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહ્યા છે। આચાર્ય શ્રી ગુણ રત્ન સુરેશ્વરીજી મહારાજ શ્રી ગિરધરનગર સાહીબાગ ખાતે આદિનાથ નગરમાં ચાતુર્માસ કરી રહ્યા છે। બંધુ બેરડી આચાર્ય શ્રી જીનચંદ્ર સાગર મહારાજ શ્રી તથા હેમચંદ્ર મહારાજ શ્રી દેવકીનંદન ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે। આ બધા ઉપાશ્રયોમાં તારીખ 10મી તારીખથી પર્યુષણનું વ્યાખ્યાન શરૂ થશે। પર્યુષણ પર્વના 8 દિવસમાં 5મા દિવસે તારીખ 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ મહાવીર જન્મ વાચન ઉપાશ્રયમાં કરવામાં આવશે। તે દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર નામના વાચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાચન થશે અને બધા ઉપાશ્રયોમાં મહાવીર જન્મ વાચન નિમિત્તે મહાવીર જયંતિ ઉજવવામાં આવશે। તારીખ 17મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ ગણેશ ચતુર્થીના દિવસે 8મા પર્યુષણ પર્વના છેલ્લા અને 8મા દિવસે સંવત્સરી દિવસ ઉજવવામાં આવશે। કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। થોડાક સમય પહેલા બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદથી પૂર અસરગ્રસ્ત બનેલા વિસ્તારોની કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના ઉચ્ચ અધિકારીઓશ્રીએ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અસરગ્રસ્ત લોકોની સાંભળી હતી, તેમની મુશ્કેલીઓ જાણી વિગતો મેળવી હતી। ભારત સરકારશ્રીના હોમ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી શ્રી ભગવાન શંકરના નેતૃત્વમાં આવેલ આ ટીમ અતિવૃષ્ટિથી પૂરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લાના ડીસા તાલુકાની ટેઢોલા, ગોશાળા, રામસણ, ભાદરા અને નાંદલા તથા લાખણી તાલુકાના કુડા અને થરાદ તાલુકાના નાગરાળા, ડોઢ ગામ, મોરીખા વગેરેની મુલાકાત લીધી હતી। તેમણે પૂરથી નુકસાન થયેલા લોકોના ઘર અને ખેતરો, રસ્તા અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ ત્યાં વરસાદથી થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું હતું। ટીમના ઉચ્ચ અધિકારી શ્રીઓએ કલેક્ટર શ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ગૌરવ દહિયા અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અસરગ્રસ્તોની સત્વરે મદદરૂપ થવા જણાવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદથી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત કરવા લોકોના સાથ અને સહકારથી વહીવટીતંત્રે યુદ્ધના ધોરણ કામ કર્યું છે। પરિણામે મોટું નુકસાન નિવારી શકાયું છે। ટીમની સાથે પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી પર્વતભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ઉમેદાન ગઢવી, શ્રી જીવરામભાઈ પટેલ, શ્રી ગુમાનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા। ગુજરાતમાં એસસી એસટી ઓબીસીના 2,73,000 બાળ મજૂરો। વર્ષ 2014-2015માં થયેલા એક અભ્યાસમાં ગુજરાતમાં 2,73,000 બાળ મજૂરો બીટી કપાસના બિયારણના ખેતરમાં બાળ મજૂરી કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ અભ્યાસ ટોપ ચાઇલ્ડ લેબર કોઇન્સિલેશન ઇન્ડિયા કમિટી અને નેધરલેન્ડ સાથે
જોડાયેલો અભ્યાસ ગ્રુપ ડોક્ટર દવુલુરી વેંકટેશ્વર વલ્લુ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જેમાં તેઓ 2006-07, 2009-10, 2014-15 નો ડેટા સંકલિત કર્યો છે. તેઓ અભ્યાસમાં નોંધે છે કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં 14 વર્ષથી ઓછી ઉંમરના 2 લાખ બાળ મજૂરો છે, જેમાંથી 1,10,000 બાળકો ફક્ત ગુજરાતમાં બાળ મજૂરી કરતા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. આ વાતની ગંભીરતાથી નોંધ લઈ ખાસ તો તે જ પ્રચંડ માત્રામાં રાજસ્થાનથી બાળ મજૂરોએ મજૂરી માટે ગુજરાત જવું પડે છે અને એ વાતની નોંધ લઈ રાજસ્થાન હાઈકોર્ટ રાજસ્થાન સરકારને કડક આદેશો આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીટી કપાસના બિયારણ ખેતરોમાં બાળ મજૂરોની દારૂણ દશા દક્ષિણી રાજસ્થાન મજદૂર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં લાવવામાં આવેલ છે, જેથી તેમને આ મુદ્દાની ગંભીરતા અને વ્યાપકતા સમજાય. મોટાભાગના બાળ મજૂરો દક્ષિણ રાજસ્થાન અને આદિવાસી વિસ્તારોમાંથી ઉત્તર ગુજરાતમાં ટ્રાફિકિંગ થાય છે. ગુજરાતના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા વખતો વખત સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં આ બીટી કપાસ બિયારણના ખેતરોમાં આ મજૂરો અને તેમની માનવ તસ્કરીના મુદ્દે મોનિટરિંગ થતું રહે છે અને એ છતાં આટલી મહાપ્રચંડ માત્રામાં બાળ મજૂરો મળી આવ્યા એ ભયંકર ચિંતાનો વિષય છે. વર્ષ 2006-07 માં કોટન ફિલ્ડમાં એટલે કે બીટી કપાસ બિયારણમાં ખેતરોમાં અંદાજે 1,74,210 બાળ મજૂરો મળી આવ્યા હતા, જ્યારે વર્ષ 2014-15 2,73,600 બાળકો મળી આવ્યા છે, જે દેખાડે છે કે આ સમય ઓ વકરી રહી છે. આમાં લગભગ તમામે તમામ બાળ મજૂરો દલિત, આદિવાસી, ઓબીસી સમુદાયમાંથી આવે છે અને દારૂણ ગરીબી અને બાળ મજૂરીને કારણે તેઓ 34% કિસ્સામાં શાળાઓ છોડી દેવી પડે છે. શોષણની પરિકાષ્ઠાએ પહોંચે છે. આ બાળ મજૂરો સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન કરતાં પણ 16.6 જેટલું ઓછું વેતન ચૂકીને ભયંકર અમાનવી દશામાં કામ કરવા મજબૂર કરાય છે. જેમ જેમ ગુજરાતમાં કપાસની ખેતીનો વિયોગ વધી રહ્યો છે, તેમાં બીટી કપાસ બિયારણના ખેતરોમાં ક્લિનિકરણ માટે વધારે ને વધારે બાળ મજૂરોને સસ્તી મજૂરીની લાલચમાં આ કામમાં જોકવવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા કે બનાસકાંઠામાં જવું નહીં પડે, હવે તો આ બાળ મજૂરો છે છોટા ઉદયપુર સુધી જોવા મળી રહ્યા છે. હાલમાં કપાસની સિઝન ચાલુ છે. સામાન્ય રીતે આ સિઝન મધ્ય જૂન થી મધ્ય સપ્ટેમ્બર સુધી હોય છે. બાળ મજૂરો ખૂબ મોટી માત્રામાં આ વિસ્તારમાં ઉતરી આવ્યા છે. એમનું ભયંકર શોષણ થઈ રહ્યું છે. લેબર ડિપાર્ટમેન્ટ આ હકીકતથી સંપૂર્ણપણે વાકેફ છે, છતાં કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. કદાચ જમીનદાર વર્ગની રાજકીય વર્ગ તળે તેઓ દબાયેલા છે. મારું નામ પ્રીતિ છે અને સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન એ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા અસંગઠિત અને પ્રવાસી મજૂરો સાથે કામ કરે છે, જે બહુ જ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવે છે. એક મોટું સેન્ટર જે કૃષિનું છે, એમાં બીટી કોટનના બિયારણોના ખેતરો બહુ જ મોટા પાયા પર ગુજરાતમાં છે, વિકસાયેલા છે અને ગુજરાત આ બિયારણનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. આ ખેતરો માનવીય શ્રમના આધાર પર જ કામ થાય છે. જે ક્રોસ પોલિનેશન કે નિષેચન કે ફલિનીકરણ માટે ક્રોસ પોલિનેશન કરવાનું હોય છે એ મેન્યુઅલી માનવ હસ્તે જ થતું હોય છે. એને માટે બહુ જ મોટી સંખ્યામાં જે આદિવાસી ક્ષેત્રથી લાવવામાં આવે છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અને હવે પૂર્વી ગુજરાતની પટ્ટી ત્યાંથી લાવવામાં આવે છે, એટલે ટ્રાફિકિંગ થાય છે. એ લોકોના જ ગામના નાના મોટા ઠેકેદારો મુકાદમો એ લોકો લાવતા હોય છે ને ગુજરાતના મોટા ઠેકેદારોને સોંપીને આ ખેતરોમાં બાળકોને પાસે કામ કરાવતા હોય છે. આ મુદ્દા પર અમે પાછલા 9 વર્ષથી કામ કરીએ છીએ. અમે 2008 આ બાબતે રિપોર્ટ કર્યો હતો. આ બાબતે કેન્દ્રના બહાર આવ્યો, રાજ્ય સરકારો, રાજસ્થાન અને ગુજરાત એમાં બહુ જ મોટો હોબાળો કરીને આ વાતનો પ્રચાર પ્રસાર કર્યો. ત્યારે બંને સરકારને નોટિસો પાઠવી બાલ આયોગે એમને તત્કાલીન પર કામ કરવા કહ્યું હતું. એટલે ટાસ્ક ફોર્સ વગેરે તો બનાવાયા હતા, પરંતુ હમણાં બહાર પડેલો રિપોર્ટ જે દાવુલુરી વેંકટેશ્વર જે આ
ઇન્ટરનેશનલ ખસમ માનીતા સામાજિક વૈજ્ઞાનિક છે અને જે ચાઇલ્ડ લેબર ફોલો કરે છે એમના રિપોર્ટમાંથી નીકળી આવ્યું છે કે ગુજરાતમાં 4 રાજ્યોમાં એ સ્ટડી છે એમાં ગુજરાતમાં સૌથી વધારે 2,73,000થી ઉપર શ્રમિકો 18 વર્ષથી ઓછા છે અને 1,10,000 તો 14 વર્ષથી વિના છે. દાંડી કૂચ આન બાન અને શાંતિ નીકળશે હાર્દિક પટેલ. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મંગળવારે સાંજે રાજકોટમાં આવીને પાટીદાર આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત મિટિંગનો દોર શરૂ કર્યો હતો. કણકોટ ગામમાં હાર્દિક પટેલે યોજાયેલી ખાનગી બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિ મૌનેશ સુકાણી, રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બાબુભાઈ ઘોડાસરા, ખોડલધામ ગ્રુપના પરેશ ગજેરા અને દિનેશ બાભડિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. પાટીદાર સમિતિના સંગઠન માળખું મજબૂત કરવાના ભાગરૂપે 3 દિવસનું રોકાણ કરનાર હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર આંદોલનને તોડી પાડવા પ્રયત્નશીલ છે, દાંડીકૂચ માટે અલ્ટિમેટમ આપ્યું છે, એ મુજબ મજૂરી મળે કે ન મળે પૂરા આન બાન અને શાંતિ નીકળશે અમારી રેલી. કોઈ આગોતરા જાણ કર્યા વિના રાજકોટ આવી ગયેલા હાર્દિક પટેલે રણછોડનગર અને મવડી વિસ્તારમાં કેટલાક આગેવાનો સાથે ગુપ્ત મંત્રણા કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તે સૌરાષ્ટ્રમાં સંગઠન માળખું મજબૂત કરવાના ભાગરૂપે પોતે આવ્યા છે. 28 તાલુકાના કન્વીનર સાથે ધોરાજીમાં ખાસ બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દે મહત્વની ચર્ચા વિચારણા થશે. તેમણે કહ્યું હતું કે સરકાર આંદોલનને તોડી પાડવા માંગે છે, પરંતુ અમે લડત ચાલુ રાખીશું. પાટીદાર આગેવાનો સમાજ અમારી સાથે છે. દાંડી રેલી માટે મંજૂરી આપવા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. મંજૂરી નહીં મળે આપે તો પણ શાંતિપૂર્વક રેલી કાઢવામાં આવશે. 275 કિલોમીટરના રૂટની રેલીમાં 16 લાખથી વધુ પાટીદારો જોડાશે. આજે સવારે પણ શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં આવેલા વાલોડિયા કોલેજ ખાતે મંત્રણા કરી હતી. ત્યારબાદ કાગવડ ખોડલધામ જવા માટે રવાના થયા હતા. ધાર્મિક સંસ્થાના આગેવાન સાથે મીટિંગ હતી. ખોડલધામ, ઉમિયાધામ, પછી અમુક અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે. ક્યાંક ને ક્યાંક ભૂલચૂક થઈ હોય અમારાથી અને યુવાનો છે તો થઈ પણ હશે, તો એ લોકોને સાથે રાખીને ભૂલચૂકને દામવાનો પ્રયાસ કરીએ છીએ અને કઈ રીતે આંદોલનને સફળ કરવું એના તમામ એજન્ડા તૈયાર કરી રહ્યા છીએ. આજે જસદણમાં મિટિંગ છે, આવતીકાલે ધોરાજીમાં મિટિંગ છે, સૌરાષ્ટ્રના તમામ 28 કન્વીનર સાથેની મિટિંગ અને ટૂંક સમયમાં દાંડી યાત્રા પછી ટૂંક સમયમાં રાજકોટમાં એક મહાસભા, 5-7 લોકોને મહાસભા પર બોલાવી અને સંગઠન શક્તિનો ઉદય સૌરાષ્ટ્રમાં કરો. ક્યાંક ને ક્યાંક વાદ વિવાદો સરકાર સમાજની અંદર કરી રહી છે તો એ દૂર થાય અને મજબૂતાઈથી પાટીદાર સમાજને હક મળે. કારણ કે ગુજ્જર સમાજને લીલી ઝંડી આપી દીધી છે ગઈકાલે રાજસ્થાન સરકાર, તો ક્યાંક ને ક્યાંક અમારે મીઠાઈ પર થોડી ઘણી સુગરનો પ્રસ્તાવ કરીને અમને પણ એ મીઠી લાગશે. તો વિચારીએ છીએ કે સરકાર અમને પણ યોગ્ય સહકાર આપે. સૌથી સપોર્ટ તો આ સમજી મને નહીં લાગતું કોઈ આપ્યો હોય, પરંતુ અમે એક જ વાત કહીએ છીએ કે આપણા છે પણ આપણા નથી.